गुड मॉर्निंग बच्चा, आपणे 10th સ્ટાન્ડર્ડનો 15મું ચેપ્ટર આર્થિક વિકાસ આપણે જોઈએ છીએ, બરાબર? આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે બજાર પદ્ધતિના લક્ષણો, એના લાભ, એના ગેરલાભ, અને પછી લાસ્ટ જોયું હતું આપણે સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિ એટલે શું? તો કે સંપૂર્ણ ઉદ્યોગ ધંધો રાજ્ય હસ્તક ચાલતા હોય એવી પદ્ધતિને આપણે સમાજવાદી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો એ આગળ તમે શીખી ગયા ઘણું બધું. હવે એમાં આપણે જોઈએ તો એમાંય તે એનાય લક્ષણો છે, જેમ કે બજાર પદ્ધતિના લક્ષણો હતા એમ સમાજવાદી પદ્ધતિના પણ લક્ષણો છે. તો સમાજવાદી પદ્ધતિના 4 લક્ષણો છે, જ્યારે બજારવાદી પદ્ધતિના લક્ષણો 6 હતા. અહીંયા કેટલા છે? 4. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર તો કે ઉત્પાદનોના સાધનોની માલિકી વ્યક્તિની હોય છે, હોય ને? એમ આવે કે બજાર પદ્ધતિના લક્ષણો જણાવો અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો વચ્ચેનો તફાવત જણાવો. તો આ તમે લખી શકો છો, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, રાજ્ય હસ્તક્ષેપ છે, એટલે કે સરકાર હસ્તક્ષેપ છે. જ્યારે સામે તો કે ત્યાં કોઈ વ્યક્તિ છે, ખાનગી છે. પછી સેકન્ડ આપણે જોઈએ લક્ષણ, અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે, કારણ કે રાજ્ય હસ્તક છે એટલે રાજ્ય જ નિર્ણય લેવાનું છે. જ્યારે હું તમને સામે કમ્પેર કરતી જાઉં છું, તફાવત દેખાડતી જાઉં છું બાળકો, તો સામે બજાર પદ્ધતિમાં શું છે? તો કે ભાઈ ત્યાં, તો કે ભાઈ ત્યાં આર્થિક પ્રવૃત્તિને કેન્દ્રમાં નફો છે, બરાબર? આર્થિક નિર્ણયોમાં એ વ્યક્તિને નફો મેળે એ રીતના એ કાર્ય કરે છે. જ્યારે અહીંયા તો કે અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે, આમાં કોઈ નફો કે નુકસાનીની કાંઈ જોગવાઈ છે નહીં, બરાબર? થર્ડ જોઈએ, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. એનું એક જ ધ્યેય છે, ઇન્ટેન્સ છે. શું? તો કે સમાજના લોકોનું ધ્યેય, સમાજના લોકોનું હિત. સમાજને કઈ રીતે બેનિફિટ થાય છે? જે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, એને કઈ રીતે વસ્તુઓ મળી રહે છે? આ બજાર પદ્ધતિમાં જે વસ્તુઓ મળે છે એવી જ એનું જ એની જેવું ગરીબ વ્યક્તિને અથવા તો મધ્યમ વર્ગને કઈ રીતે પહોંચી શકે? એટલા માટે ત્યાં કોઈ નફાને ધ્યાનમાં નહીં, ત્યાં સમાજના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ અહીંયા તો કે અહીંયા નફાને આધારે ધ્યાનમાં રાખીને અને પોતાના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે છે, બરાબર? હવે આપણે થર્ડ જોઈએ, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત એ આપણે જોયું હોય છે, બરાબર? હવે ફોર્થ, શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. એના શ્રમિકો જે પણ એ સરકાર હસ્તક એ જે ધંધા ચલાવે છે, જે પણ એ કાર્ય ચલાવે છે, એને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે, બરાબર? તો આ થયા એના સમાજવાદી પદ્ધતિના લક્ષણો. તો સામે આપણે જોઈએ તો ત્યાં વ્યક્તિની માલિકી છે એટલે એને નફો મળે છે. એ વેતન કોઈ એના નીચેના વ્યક્તિઓ પાસે એ કામ લે છે અને એને એના પગાર ધોરણને આધારે એને મળતું હોય છે, દેતો હોય છે. અને બાકીનો બેનિફિટ્સ બધો કોના હસ્તક હોય છે? ત્યાં તો કે ત્યાં એક માલિકના હસ્તક હોય છે. જ્યારે અહીંયા તો કે અહીંયા શ્રમિકોને કામના બદલામાં એની ક્ષમતા પ્રમાણે એને વેતન ચૂકવવામાં આવે છે. તો આ થયા બજાર સમાજવાદી પદ્ધતિના લક્ષણો. હવે જેમ કેમ બજાર પદ્ધતિના લાભો હતા એમ આમાં પણ લાભ છે. બજાર પદ્ધતિની જેમ સમાજવાદી પદ્ધતિના પણ લાભો જોઈએ તો 4 લાભ છે, જ્યારે બજાર પદ્ધતિના કેટલા હતા? 5 લાભ હતા. સમાજની જરૂરિયાત, ફર્સ્ટ આપણે જોઈએ, સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. કારણ કે વર્ગ જ એવો છે કે એ મોજશોખની વસ્તુ ખરીદવા જાય તો અહીં ભૂખા મરે, તો એની નીડ્સ બધી જે છે, એની જરૂરિયાત છે એ પૂર્ણ ન થાય. એટલે આમાં એવી મોજશોખને ધ્યાનમાં નથી રાખવાનું. અહીંયા તો કે અહીંયા વ્યક્તિને શું જોઈએ છે એને ધ્યાનમાં રાખવાનું છે, એની નીડ્સ શું છે
એની જરૂરિયાત અત્યારે રિક્વાયરમેન્ટ શું છે? એને કદાચ એમ્બે નો ફેસ વોશ અથવા તો ડવ સાબુથી ન મળે તો ચાલશે. એને કદાચ સારી સારી હોટલમાં જમવા ન જાય તો ચાલશે, પણ એને પોતાના જમવા માટે બે ટકનું ભોજન, રહેવા માટે નાનકડી એવી ઓરડી અને તબીબી સારવાર માટે કાંઈક તો જોઈએ ને. જોઈએ તો કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાની બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી આની અંદર, બરાબર. તો સામે આપણે જોઈએ તો ત્યાં આપણે એ વધારે મહત્ત્વતા આપવામાં આવી હતી. સેકન્ડ આપણે જોઈએ, આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. તો ત્યાં નિર્ણયો કોના ઉપર હતા? તો કે ત્યાં વ્યક્તિ હસ્તક નિર્ણયો હતા, અને એ વ્યક્તિ હસ્તક નિર્ણય હોવાના કારણે એને તો કે એ કુદરતી સંપત્તિને વધારેમાં વધારે હાંસ પહોંચાડતો હતો, સંપત્તિનો દુર્વ્યય થતો હતો. જ્યારે અહીંયા તો અહીંયા સરકાર હસ્તક છે, સરકાર કોઈ કાંઈ પોતે સંપત્તિને નુકસાની ન પહોંચાડે, કારણ કે સરકારને ને કાર્ય કરતા જોઈ અને એને નીચેના વ્યક્તિઓ એનું ઓબ્ઝર્વ કરીને કામ કરે છે. તમે કેમ રસોડાની અંદર જાઓ તો તમારી મમ્મી જે સ્ટાઇલમાં રસોડાની અંદર જે કામ કરે છે એ તમે જોયું હોય, એની જોયું હોય એટલે તમે એ સ્ટાઇલ તમે કરવા માગતા હો છો. પછી ભલે થાય ન થાય એ વસ્તુ અલગ છે, પણ તમે એની સ્ટાઇલ અપનાવવાની તો ઈચ્છા મીન્સ કે ટ્રાય તો કરો જ કરો ને. એમ આની અંદર પણ એ જ સિસ્ટમથી કાર્ય કરવાનું જોઈએ છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી, એટલે કુદરતી સંપત્તિ જળવાઈ રહે છે. એટલે સરકારે આમાં એનું ઓબ્ઝર્વ કરીને બીજા એની સાથે ચાલવાના છે, એટલે સરકારે બહુ એકદમ પારદોષિક કાર્ય દેખાડવું પડે છે. નતર તો કે એ હોત નુકસાની પહોંચાડે તો આપણે પહોંચાડો, બરાબર. જેમ કેમ ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાન કહી ગયા છે કે જ્યારે અર્જુન દાંડીવ નીચે મૂકીને બેસી જાય છે ને ત્યારે એને એ ભલે શિખામણ આપે છે કે તું ઊભો થા ને તું એ હણ. તો ત્યારે અર્જુન એમ કહે છે કે હું હણીશ તો સામેના મારા જ બધા કઝિન છે ને મારા જ બાપદાદા છે એ બધા વ્યા જશે, તો તું આવી સલાહ મને ન દે એમ કીધેલું, બરાબર. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે, બહુ મસ્ત રીતે એણે અર્જુનને સમજાવ્યું છે કે તું કાર્ય કરીશ કે ન કર, બરાબર, એમાં જે થવાનું છે એ તો થવાનું જ છે, બરાબર. તું માર કે ન માર, કારણ કે એ તો આમે ઓલરેડી મારી પાસે જ આવવાનો છે એ પોતાના કાર્યને આધારે. એનું વિકરાટ સ્વરૂપ જ્યારે એ દેખાડે છે, બરાબર, ત્યારે એ બધાને જોવે જ છે. કોક દાંતની વચ્ચે કચડાઈ ગયું છે ને કોક અગ્નિમાં ભસ્મભૂત થાય છે ને કોક આમ હવાના ધોરણે એના મોં તરફ દોડે છે ને આવું બધું આપણે જોઈએ છીએ. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે કૃષ્ણને અર્જુને બહુ સરસ કીધું કે તું આવી રીતના કરે છે તો બીજા બધા કરશે, પણ ત્યારે એણે સમજાવ્યું કે એ તો બધું થવાનું જ છે, એટલે એ થશે જ, એટલે મારું ઓબ્ઝર્વ કરશે તો મારે ક્લિયર કટ બધું સમજાવવું પડશે, બધું મારું ક્લિયરિટી રાખવી પડશે, તો અને તો જ પ્રજા છે એ મને અનુસરણ કરશે. તો એમ આની અંદર તે સરકારે ક્લિયર કટ રહેવું પડે છે. સમાજવાદી પદ્ધતિની અંદર જો સરકાર જ કુદરતી સંપત્તિનો નાશ કરે તો પછી એનું જ અનુસરણ કરીને બીજા તો તૈયાર જ છે, કારણ કે એને તો નફો જ મેળવવો છે કે કુદરતને ભલે નુકસાની પહોંચાડે તમ તારે આપણે બેનિફિટ્સ જોવો. તો એમ કૃષ્ણ અને રામ છે એ એક પાત્ર છે સમાજનું ઓબ્ઝર્વ, સમાજ એને અનુસરીને ચાલે છે, બરાબર. એમ અહીંયા એને કૃષ્ણ તરીકેનું કામ કરે છે, રાજ્ય સરકાર એને અનુસરે છે, લોકો ધંધાર્થીઓ, એટલે એને બહુ વ્યવસ્થિત રહેવું પડે છે. ઓકે, આગળ જોઈએ આપણે. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. આમાં કંઈ નફા નુકસાનનું કંઈ છે જ નહીં, એટલે જે નફો મેળવે છે ખૂબ પૈસો ભેગો કરે છે એવું તો કંઈ છે જ નહીં, કારણ કે એ આવક અને જે પણ છે એ બધું સાવ સસ્તા દરે એ વેચે છે, એટલે સરકારને કંઈ બેનિફિટ છે એવું તો આમાં કંઈ છે જ નહીં, એટલે કંઈ પૈસા સંપત્તિ કે નું કંઈ અસમાનતા જોવા જ નથી મળતી, કારણ કે એ જે કમાય છે એ જે લોકો એની અંદર જોડાયેલા છે એની અંદર એ સેલિંગ થઈ જતું હોય છે એનો સેલરી તરીકે, બરાબર. એટલે આમાં આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ચોથું, ગ્રાહકોનું શોષણ થતું નથી, કારણ કે એ આમાં બેનિફિટ્સ નથી જોવાના કે મને મળે, કારણ કે સરકાર હસ્તક છે, સરકારના ભંડોળમાં જવાનો છે, એટલે કોઈ રાજ્ય છે એ કોઈ ક્યાંય પોતાના બેનિફિટ્સ જોવાની નથી, કારણ કે એમાંથી એને કાંઈક મળવાનું નથી, એટલે શોષણ થતું નથી.
ચોખ્ખું ક્લિયર કટ એનું બધું વાતાવરણ હોય છે, ઉત્પાદન હોય છે. તો આ થઈ આપણે સમાજવાદી પદ્ધતિના લાભો. હવે તો જેમ કે બજાર પદ્ધતિના ખામીઓ હતી બરાબર, એમ સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ એટલે કે ખામીઓ પણ છે. જોઈએ આગળ. સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે, જે નીચે મુજબ છે. જો કાર્ય કરીએ ત્યાં કાંઈક ને કાંઈક ખામી તો હોય જ. એક ડગલું માંડો એટલે ઘણી બધી મુશ્કેલી આવવાની જ છે, પણ છતાંય તે એને પાર પડવાનું છે. તો આની પણ ઘણી બધી ખામીઓ છે. તો જોઈએ, આની ચાર ખામી છે. સમાજવાદી પદ્ધતિની ખાલી જગ્યા ખામી છે, સમાજવાદી પદ્ધતિના ખાલી જગ્યા લાભો છે. બરાબર, એટલે આ યાદ રાખજો. હવે આગળ આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિની ખામીઓ. એમાં ચાર ખામી છે. એમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. બરાબર, કારણ કે એમાં નફા નુકસાન કંઈ જોવામાં આવતું નથી, અને એવી કોઈ લાભ લોભાવણી જાહેરાતોય આપવામાં નથી આવતી. કારણ કે એ જે વર્ગ લે છે એ બિચારું માંડ માંડ કરીને પોતાનું જીવન ધોરણ ચલાવે છે, એમાં એ ક્યાં એ ઉત્પાદનના સાધનોનું કંઈ નવીનતા જોવામાં એને રસ હોય. એને તો શું ભાવ છે એમાં રસ હોય, કે મને સસ્તું મળે છે એમાં એને રસ હોય છે. એટલે તો કે ભાઈ, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. કારણ કે આમાં એવું બીજું કાંઈ જોવામાં જ નથી આવતું. બરાબર, પછી સેકન્ડ આપણે જોઈએ, સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. જ્યારે સામે તો કે ત્યાં હરીફાઈ છે, કારણ કે એક જ બિસ્કિટ નથી, 50 થી 100 પ્રકારના બિસ્કિટ છે, અને કેટલા બધા પ્રકારની કાર છે, કેટલા બધા પ્રકારના કાપડના મટીરિયલ છે, કેટલા બધા પ્રકારની બ્રેડ મળે છે, કેટલા બધા પ્રકારના વેફર્સ બધા નમકીન મળે છે. તો એને કોમ્પિટિશન છે. જ્યારે અહીંયા તો કે અહીંયા કોઈ સ્પર્ધા છે જ નહીં, હરીફાઈનો અભાવ છે, અને એના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. કે ભાઈ છે એ છે, લેવું એટલે લેવો, ન લેવું તો કાંઈ નહીં. પણ જ્યારે સામે તો એને અમુક મહિને રેપર ચેન્જ કરવું પડે બિસ્કિટનું, અમુક મહિને કંઈક બીજું એડ કરવું પડે, જાહેરાતમાં નવીનતા આવે, આ વખતે ઐશ્વર્યા રાયને લીધી હોય તો સેકન્ડ ટાઈમ આલિયા ભટ્ટને લેવી પડે, કરવું પડે ને આવું બધું. લક્ષ સાબુની એડવર્ટાઇઝ દેવી હોય તો, કરંટ જે લાઈવ હોય અત્યારે ક્રેઝ જે હિરોઈનનો હોય, એ હિરોઈનને પકડીને ટબમાં બેસાડી દે લક્ષ માટે. બરાબર ને, સાબુમણની જાહેરાત માટે. કારણ કે એ બજાર પદ્ધતિ છે, જ્યારે અહીંયા એને કાંઈ એવું છે નહીં. કારણ કે બિચારો વર્ગ જ એવો છે, એટલે અહીંયા સ્પર્ધા નથી. સ્પર્ધા નથી એટલે કોઈ સંશોધનનો કોઈ વેગ નથી, કાંઈ સંશોધન થવાનું જ નથી. છે એ છે, લેવું જ લ્યો, ન લેવું તો કાંઈ નહીં. થર્ડ જોઈએ, આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. કારણ કે આમાં કોઈ માલિક નથી, વ્યક્તિ માલિક નથી, આમાં સરકાર માલિક છે, એટલે આમાં કોઈની સ્વતંત્રતા જળવાતી નથી. ચોથું જોઈએ, રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. કારણ કે એકને એક વ્યક્તિના હાથમાં છે એટલે અમલદારશાહી. બરાબર ને, ટૂંકમાં આપણે એમ કહી શકાય ઇજારાશાહી, કે એકને એક જ એનો માલિક છે, એ જ બધું કામ કરે છે, એટલે એ જ પછી કે એમ કરવું પડે છે. તો જે શાસકે કે તે કે એ પ્રમાણેની પદ્ધતિ પોતાના પદ્ધતિને ચલાવે છે, એટલે સરકાર કે એ પ્રમાણે એને કાર્ય કરવું પડે છે. આ રીતે આખું સમાજવાદી પદ્ધતિની ખામીઓ ચાર પ્રકારની આપણે જોઈ શકા છીએ. બરાબર, હવે બાળકો તમને સમાજવાદી પદ્ધતિના લાભો જોઈ લીધા અને એની ખામીઓ પણ જોઈ લીધી. તો હવે આપણે જોઈએ મિશ્ર અર્થતંત્ર. હવે સમાજવાદી પદ્ધતિ તે ફેલ ગઈ, બજાર પદ્ધતિ તે એટલું બધું કંઈ ન મેળ ખાધું. બરાબર, અને એના કારણે નવું જ ઉત્પન્ન થયું. કયું? તો કે મિશ્ર અર્થતંત્ર. હવે એ મિશ્ર અર્થતંત્રમાં આપણે જોઈએ કે ભાઈ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિઓ એ બધી ભેગી મળીને સરકાર હસ્તકને
બધા ભેગા થઈને જે કાર્ય કરવામાં આવે છે એ મિશ્ર અર્થતંત્ર છે. એમાં આપણે જોઈએ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. એની સારા સારા બેનિફિટ્સ લીધા, બરાબર, મર્યાદાઓ અમુક કારણોને ધ્યાનમાં રાખ્યું, અમુક પદ્ધતિઓ લીધી અને એ બેયને સુમેળ કરીને નવું જ ઉત્પન્ન થયું. કયું? તો કે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ અસ્તિત્વમાં આવી. હવે એમાં આપણે આગળ જોઈએ તો કે ભાઈ મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વ્યાપાર, વપરાશીય માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. એટલે એમ કહી શકાય કે જે સમાજને નુકસાન ન કરે, દાખલા તરીકે સમાજને નુકસાની ન પહોંચાડે એવી વસ્તુનું સેલિંગ કરવું, સમાજને નુકસાની ન પહોંચાડે. તો નુકસાની કઈ વસ્તુ પહોંચાડે છે તો આપણે જોઈએ તો અત્યારે આપણે બધા જે બધા શું કહેવાય, પેલા સિગરેટ પીવે, પછી ઓલી પડીકીઓ ખાય, પછી દારૂ પીવે, ડ્રગ્સ લે, આ બધા શું છે તો કે સમાજના હિતમાં નથી, સમાજને નુકસાની તરફ જઈ લઈ જાય છે. યુવા ધનનો તાકાત, એની ક્ષમતા, એની માઇન્ડ ચલાવવાની ક્ષમતા, એનું કાર્યક્ષમતા, એ બધાને હાંસ કરે છે આ બધું વસ્તુઓ, અને એટલા માટે એ સમાજને ઉપયોગી નથી, સમાજને બિનઉપયોગી છે. તો આ બધી વસ્તુઓનું ઉત્પાદન થવું જોઈએ નહીં, કારણ કે આની અંદરથી કોઈ બેનિફિટ્સ છે નહીં. તો કે ભાઈ આ સિગારેટ ને દારૂ ને એ બધું વસ્તુના ઉત્પાદન જે છે, બરાબર, એ ઉત્પાદનમાં કરવેરો વધારવાની જરૂર છે. અને જેવો કરવેરો વધે એટલે સ્વાભાવિક છે કે એ વસ્તુની ડિમાન્ડ ઘટે. ડિમાન્ડ ઘટે એટલે યુવાધન સ્વસ્થ રહે, મસ્ત રહે અને સારું એવું કાર્યક્ષમતાથી ઘેરાયેલો રહે, સારા એવા અભ્યાસની અંદર કાર્યરત રહે, અને જેવું એની અંદર એ કાર્યરત રહે એટલે દેશનો વિકાસ આપોઆપ થાય છે. થાય છે કે નથી થતો? બરાબર, જેવો ભાવતાલ એનો વધારવામાં આવે છે, મોજશોખની વસ્તુમાં સિગારેટ ને દારૂ આવી ગયો તો તરત જ એના આવકમાં તરત જ ધરખમ ફેરફાર જોવા મળે છે. કારણ તો કે ઘટી ગયું, ઉત્પાદન ઘટી જાય છે અને તેથી જ આથી એ વસ્તુના જગ્યાએ ખેતીને મહત્ત્વ આપી લોનના દરમાં ઘટાડો, અમુક આવક ઉપર રાહત જેમ કરવેરામાં ઘટાડો જોઈ શકાય છે. અને એના આધારે આખું મિશ્ર અર્થતંત્ર બજાર અને રાજ્ય હસ્તકની ભલામણ દ્વારા બેયનું મિશ્ર થઈ અને કામ ચાલે છે. અને આવી બધું જે વસ્તુઓ ઉત્પાદન કરે છે જેનાથી વ્યક્તિનો વિકાસની જગ્યાએ નુકસાની પહોંચાડે છે એના ઉપર ભાવનો વધારો કરે છે. તો તમને મિશ્ર અર્થતંત્રનું આટલું માળખું સમજાણું હશે કે ભાઈ આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશીય માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગ સંરક્ષણમાં સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ એ બધા પાયા ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી છે અને એ બધું તો કે સરકાર હસ્તક છે. હવે આગળ આપણે જોઈએ આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી, આમાં સ્વતંત્રતા નથી, સંપૂર્ણ સ્વતંત્રતા નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે,
સરકાર દ્વારા જુદી રીતના અંકુશો મુકાય છે, જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવી શકાય છે. મેં તમને આગળ કીધું ને કે ભાઈ દારૂ નાન તેન એને ઘટાડો કરવામાં આવે છે, એનું ઉત્પાદન ઘટાડવામાં આવે છે, જે અનિચ્છનીય વસ્તુ છે કે જેનાથી વિકાસ રૂંધાય છે, યુવાધનનો વિકાસ રૂંધાય છે, તો એને અટકાવવામાં આવે છે. તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. આથી બધી વસ્તુઓ કેવી બને, તો કે ભાઈ દારૂ પીવો હોય તો કે એ બધી જે ઇંગ્લિશ દારૂ છે એની બોટલો કેટલા કેટલા ભાવની હોય છે, તો કે 1,000, 2,000, 3,000 આવી બધા ભારે ભારે એ બધી વસ્તુઓ મળે છે. પછી તમે અમુક સિગરેટ લ્યો, અમુક સિગારેટ લ્યો, તો એનો એક પેકેટનો ભાવ કેટલો હોય છે, બરાબર? તો આવું બધું આપણે જોતા હોઈએ છીએ. અને એટલા માટે સરકાર એના ઉપર કરવેરો વધારે નાખે છે. અને કરવેરો જેવો વધે છે એટલે દરેક વ્યક્તિ એ અનિચ્છનીય વસ્તુઓ ખરીદવાનો નથી, એટલે એ સેફ રહી શકે છે. તો એવી જ રીતે આપણે રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે અને તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. કારણ કે ઓલું ઉત્પાદન ઘટે છે તો સામે જે જરૂરિયાતવાળી વસ્તુઓ છે એનું ઉત્પાદન વધે છે, તો સરકાર એને ઘણી રીતના હેલ્પફુલ થાય છે. વ્યાજના ઊંચા દર જે હોય એને ઘટાડે છે કે ભાઈ તારે ધંધો કરવો છે, હાલ તને આટલા દરે કર ધંધો, બરાબર? આમ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ બેયનું સાથે સ્વીકારવામાં આવ્યું છે. બેયનું સાથે સહઅસ્તિત્વ એટલે કે મિશ્ર અર્થતંત્ર એ સ્વીકારવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્થિક મિશ્ર અર્થતંત્રને બીજા કયા નામે કે ઓળખી શકાય, કે ભાઈ એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ મિશ્ર અર્થતંત્રને ઓળખી શકાય છે. અન્ડરલાઇન કરજો. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. મિશ્ર અર્થતંત્ર ચલાવતા દેશો ખાલી જગ્યા છે ભારત અને ફ્રાન્સ, બીજા બધા છે પણ અહીંયા બે નામ છે, તો આપણે બે નામ સરસ મજાના બ્લેન્ક્સમાં મૂકી દેવાય, બરાબર? હવે આગળ જોઈએ કે એણે આ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે, આપણું ભારતે અપનાવ્યું છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો, પરંતુ આજે વિશ્વના કોઈપણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. એટલે સંપૂર્ણ એમ ન કહી શકાય કે બજાર પદ્ધતિથી જ અમારો દેશ ચાલે છે, સંપૂર્ણ એમેય ન કહી શકાય કે સમાજવાદી પદ્ધતિથી ચાલે છે, અને સંપૂર્ણ એમેય ન કહી શકે કે મિશ્ર અર્થતંત્રથી ચાલે છે. બધાનું ચાલે છે અને બધાના રોટલા નીકળે છે, બરાબર? તો બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી અને એનું નવું સ્વરૂપ આવ્યું મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ એની ખામી સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. તો આમ સરકારની નીતિઓ બદલતી રહેતી હોય છે, એટલે ક્યારેક આને બેનિફિટ્સ મળે છે તો ક્યારેક આના બેનિફિટ્સ છે, અને આ રીતે તો કે આ રીતે સરકાર ચાલે છે, આ રીતે વ્યક્તિઓના ને ઉદ્યોગ ધંધા ચાલે છે, અને આ રીતે દેશ છે એ ચાલે છે. તો બાળકો, અહીંયા આપણે આ ચેપ્ટર 15મું આર્થિક વિકાસ પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે તમને હું હોમવર્ક આપું છું, કારણ કે લાસ્ટ જે લેક્ચર ગયો એમાં મેં હોમવર્ક એટલા માટે નહોતું આપ્યું, કારણ કે હવે હું તમને મોટું હોમવર્ક આપું છું. કયું? તો કે સ્વાધ્યાય પોથીમાં આ ચેપ્ટરને આખું કમ્પ્લીટ કરવાનું રહેશે. એટલે એક લેક્ચરમાં મેં તમને રાહત આપી તો એ રાહતનો દર પાછો આની અંદર પ્લસ થઈ ગયો, એટલે તમારે એ કાર્ય કરવાનું રહેશે. કારણ કે તમે આર્થિક વિકાસ સમજી ગયા ને, અને એ આર્થિક વિકાસનો મેં કઈ રીતે તમારી અંદર એને ઇન્વોલ્વમેન્ટ કર્યો, લેસન એક ચેપ્ટરમાં ન આપ્યું, બરાબર? ઓકે, તો બાળકો
સ્વાધ્યાય પોથીમાં આ ચેપ્ટર તમારે પૂર્ણ કરવાનો છે. એટલે કોઈ કન્ફ્યુઝમાં નહીં રહેતા કે મિસ સ્વાધ્યાય પોથી ભરવાની છે કે શું, આપણે સ્વાધ્યાય પોથી જ ભરવાની છે. અને તમે આ પૂર્ણ કરશો, આવશો ત્યારે હું તમને જેટલા મારા ચેપ્ટર ચાલ્યા છે એ તમને એક વીકની અંદર કે અમુક દિવસોની અંદર હું તમને કહીશ કે બચ્ચાઓ ચાલો સ્વાધ્યાય પોથી લેતા આવજો તમે આ તારીખે, હોને. એટલે ગાફલતમાં રહેતા નહીં અને કેરી ખાઈને નકરા જાડા થઈને પડ્યા રહેતા નહીં. સાથે સાથે શરીરને કસજો, મગજથી કસજો અને થોડુંક ઘરે મમ્મીને હેલ્પફુલ થઈને કસજો બેટા. ઓકે ઓકે, બાય, ટેક કેર.